એકચ્યુઅલી મારી પ્રાઇમરી સ્કૂલિંગ યાદ આવી ગઈ. મને ખ્યાલ છે કે પ્રાઇમરી એટલે સાતમા ધોરણથી નીચે જ્યારે હું ભણતી હતી ત્યારે મારે ગુજરાતીની ટેક્સ્ટબુકમાં આ 14 વર્ષની ચારણ કન્યા ઝવેરચંદ મેઘાણીની કવિતા ભણવામાં આવતી અને એ ઉંમરે મને ખ્યાલ આવ્યો કે આઈ એમ હિયર ટુ સ્ટેન્ડ એન્ડ સ્ટેન્ડ સ્ટ્રોંગ. દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. પ્રથમ ગિરનાર તેજસ્વીની સન્માન સમારંભને આગળ વધારતા લેડીઝ એન્ડ જેન્ટલમેન આપણા નેક્સ્ટ અવોર્ડી વિશે વાત કરીએ. તો જ્યારે એમનું નામ મારી સામે આવ્યું ને તો એક વખત મને સહેજ હસવું આવી ગયું. રમૂજી વાત છે. મહિલાઓ અને સ્ત્રીઓ માટે થેન્ક્સ ટુ આપણે બોલિવૂડ એવું કહેવાય છે કે અખીઓ સે ગોલી મારે. પણ એ જ સ્ત્રી અને એ જ મહિલા જ્યારે ખરેખર ગોલી મારે ત્યારે શું થાય? લેટ અસ સી. કોમનવેલ્થ ગેમ્સમાં શૂટિંગ માટે ગુજરાતના રમતગમતના ઇતિહાસ ખાતે છે ઝળહળતું એક તેજસ્વી નામ લજ્જા ગોસ્વામી. રમતગમતનો ગુજરાતી મુકામ લજ્જા ગોસ્વામી. જિલ્લાના વાસદ ગામની ગુજરાતી મહિલા શૂટર દેશ વિદેશે ગુંજતું રાખ્યું તીરથી તોળ્યું ગુજરાતનું જીગર. નિશાન ચૂક માફ પરંતુ નહીં નીચું નિશાન લજ્જા ગોસ્વામી રમત ગમતની આન બાન શાન. ગુજરાતની એકમાત્ર વર્લ્ડ કપ અને કોમનવેલ્થ ગેમ્સની ગુજરાત ખાતેની વિજેતા મુકામી ગિરનાર તેજસ્વીની એવોર્ડ પુરસ્કૃત રમતવીર લજ્જા ગોસ્વામી. લેડીઝ એન્ડ જેન્ટલમેન, આપણા નેક્સ્ટ અવોર્ડને પુરસ્કૃત કરવા માટે હું આમંત્રણ આપવા માંગુ છું આપણા અતિથિ રુઝાન ખંબાતાને કે આપ પ્લીઝ મંચસ્થ થાવ. રુઝાન પોતે એક બિઝનેસ વુમન છે અને એ હવે સન્માનિત કરશે આપણા નેક્સ્ટ અવોર્ડને. પ્રથમ ગિરનાર તેજસ્વીની સન્માન સમારંભમાં લજ્જા ગોસ્વામી. લેડીઝ એન્ડ જેન્ટલમેન, રુઝાન લજ્જા આપ બંને રિક્વેસ્ટ છે કે બે ઘડી જરા અહીંયા સ્ટેજ પર રહો. લજ્જા, ખાસ રુઝાનની વાત કરું તો એવું માને છે કે સક્સેસ સૌથી પહેલાં એની પાછળ ભાગો, અચીવમેન્ટ ત્યારબાદ તમને રિસ્પેક્ટ મળશે, એના પછી તમને આપોઆપ સેટિસ્ફેક્શન આવશે કે તમે જે જિંદગીમાં કામ કરો છો ને મને ગમી રહ્યું છે, અને પૈસો તો પાછળ પાછળ દોડતો હશે, આપણે પાછળ જોવાની જરૂર જ નથી. વોટ ડુ યુ થિંક ઓન ધીસ? અને આપની પ્રતિક્રિયા પ્રથમ ગિરનાર તેજસ્વીની બનતા. સૌ પ્રથમ તો સબને બધાને મારા વંદન. જે મેમે કહ્યું ખૂબ જ સાચું કહ્યું છે. જે આપણી અંતર્મનની ઈચ્છા હોય કે મારે આ વસ્તુ અચીવ કરવી છે કે મારે આ બનવું છે, એના પાછળ તમે લાગી જાઓ, ધગસથી લાગી જાઓ, તો એ વસ્તુ પાછળ આવવાની જ છે, મળવાની જ છે. અને પૈસા તો લાસ્ટ ઈ મટીરિયલ વાત છે કે મતલબ આવવાના જ છે. અને એઝ અ સ્પોર્ટ્સ પર્સન એક જ વસ્તુ કહીશ કે જેમ આપણે કોમ્પિટિશનમાં, એકચ્યુઅલી મારી કોમ્પિટિશનમાં હોય છે મોસ્ટ ઓફલી કે ઓકે આજે આનો ફર્સ્ટ આવ્યો તો ચલો એને જોઈ લઈશ, નેક્સ્ટ કોમ્પિટિશનમાં જોઈ લઈશ એમ. તો મારું એ મંતવ્ય છે, હું એ માનું છું કે એને જોવાના બદલે પોતાની જાતને જુઓ, બીજાની લાઈન ટૂંકી કરતાં પહેલાં પોતાની લાઈન વધારી દો એમ. તો મારું એ માનવું છે, એ પ્રમાણે જ આગળ વધું છું. અને આજે જે ડીડી દૂરદર્શને જે પ્રમાણે મારું સન્માન આપ્યું છે, દરેક વ્યક્તિનું જે મહાન મહાનુભાવનું સન્માન આપ્યું છે, એના માટે ખૂબ જ આભારી છું અને થેન્ક યુ સો મચ. થેન્ક યુ. પ્રથમ ગિરનાર તેજસ્વીની સન્માન સમારંભ આપ સૌ માણી રહ્યા છો અને સાથે સાથે દૂરદર્શનના દર્શકો આપ પણ માણી રહ્યા છો.